નમસ્કાર દર્શક મિત્રો જીએસટીવીની ટીમ મતદારોના મનની વાત જાણવા માટે આજે ઇડેરા ગઢમાં પહોંચી છે આપને ખાસ વાત જણાવીશું કે નેતાઓ પ્રચાર પ્રસાર ઘણા જોરશોરથી કરે છે એક નેતાના પ્રચાર પાછળ કરોડો રૂપિયા ખર્ચે જતા હોય છે એનું કદાચ આંકલન કરે તો લોકોના દેવા માફ કરવાની વાત કરવામાં આવે છે લોકોને આવક વધારવાની વાતો કરવામાં આવે છે પરંતુ એ બધી બાબતો ઢંકાઈ જાય છે આખરે નેતાઓ એકસો બ્યાસી વિધાનસભામાં ફરે કે ના ફરે લોકોને પ્રભાવિત કરે કે ના કરે પણ દેશના વડાપ્રધાન જ્યારે દેશની જનતાને પોતાના મનની વાત સંભળાવે છે તો અમારો એક પ્રયાસ છે કે અમે વિધાનસભાની બેઠકો પર જઈને મતદારોના મનની વાત એમના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ તો આવો ઈડરિયા ગઢમાં વાત કરીએ મતદારો સાથે કે તેમની સમસ્યા શું છે ને અહીંયા વર્ષોથી નેતાઓ હાજર થાય છે કે નહીં આપણું નામ જણાવો યોગેશ સથવારા યોગેશભાઈ સૌથી મોટી સમસ્યા ઈડેરિયા વિસ્તારમાં અહીંયા આ વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે ઈડરિયા ગઢનું માઇનિંગ છેલ્લા કેટલાય વર્ષોથી એ ઘડી આંદોલન ચાલી રહ્યું છે આના માટે આવેદનપત્રો આપવામાં આવ્યા ભૂખ હડતાલ કરવામાં આવી રેલી કરવામાં આવી ધરણા કરવામાં આવ્યા જોડે જોડે મુખ્યમંત્રીને પણ મળવામાં આવ્યું અને એના પછી હમણાં હાલમાં નરેન્દ્ર મોદી સાહેબને પત્રો પણ લખવામાં આવ્યા જ્યાં સંઘથી લઈ કાર્યકર્તાઓથી લઈને બધા જ લોકો જોડાયા છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી આ જે વિસ્તાર છે જે એ માઇનિંગ માફિયાઓને જ આ લોકો સાચવી રહ્યા છે જ્યારે અમે અવાજ ઉઠાવીએ ત્યારે અમે કોઈ એક્શન લઈએ છીએ માત્ર કેવું છે કે લોકશાહીની ડબે અમે અમારી માંગણી છે કે અમારી ધરોહરને બચાવો પરંતુ આ લીઝ ધારકો અમારા ઉપર પગ ભાગી નાખવાની મારી નાખવાની ધમકીઓ પણ આપે છે અને અમારા ઉપર પોલીસ ખોટી પોલીસ ફરિયાદો કરે છે એટલે દરેક રીતે દબાવવાની વાત છે અને અહીંના જે નેતાઓ છે આ બધું મૂંગા મોડે જોઈ રહ્યા છે કોઈ એક્શન આજ દિન સુધી લેવાઈ નથી અમારી માત્ર એક જ વાત છે આ એક અજય ઈડરગઢ છે ઐતિહાસિક ધરોહર છે ને આને બચાવી જોઈએ બિલકુલ યોગેશભાઈ કે હીરો તરીકે ઇતુ કલોડી આ વિસ્તારમાં કામગીરી કરે છે દેખાય છે કે નહીં દેખાતા આપણે હીરો હોય ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝમાં હોય બરાબર પણ અમારે તો રિયલ હીરોની જરૂર છે કે જે પ્રજાના પડખે ઊભા હોય અને પડખે કોઈ પણ વસ્તુ હોય કે જ્યારે પણ પ્રજાની વાત હોય તો પ્રજાના જોડે જઈને બેસવા જોઈએ પરંતુ અત્યારે આ વિસ્તારની સમસ્યા એવું છે કે જ્યારે પણ ધારાસભ્યને ડાયરેક્ટ ફોન કરવામાં આવે તો એમના જોડે ડાયરેક્ટ વાત થતી નથી આ સમસ્યાઓથી વાકેફ છે પરંતુ એક રિયલ હીરો જે ફિલ્મી હીરોની તેમ કામ કરે છે ફિલ્મોમાં હીરો બનીને એવી રીતે એક અડી રિયલ હીરો તરીકે કામગીરી હજી સુધી અમને દેખાઈ નથી દર્શક મિત્રો મેક ઇન ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે પણ મેક ઇન ઇન્ડિયાનો ઉદ્દેશ એ હોય છે કે સ્થાનિક લોકોને રોજગાર મળી શકે અને અહીંયા ઇડરમાં એવું કહેવાય છે કે સૌથી પ્રાચીન અને સૌથી જૂનું રમકડા બજાર છે જો રમકડા ભારતમાં બનાવવાની વાત કરવામાં આવતી હોય તો અહીં રમકડા બજારની શું સ્થિતિ છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું યોગેશભાઈ રમકડા બજાર સૌથી જૂનું છે જી ઈડરમાં કહેવાય છે કે ગુજરાતની અંદર વાત થાય જનરલ નોલેજમાં પણ જો પૂછવામાં આવે તો પણ અત્યારે હાલમાં સૌથી પ્રાચીન લાકડાનું રમકડા બજાર ક્યાં આવ્યું તો ઈડરમાં આવ્યું પરંતુ અત્યારે હાલમાં સ્થિતિ એવી છે કે આ મૃતપાય થઈ રહ્યું છે અત્યારે આ નામશેષ થઈ રહ્યું છે રમકડા બજાર એનું એક મુખ્ય કારણ છે અહીંનું જે ટુરિઝમ છે એ ઘટાડો ટુરિઝમ ઘટાડાનું મુખ્ય કારણ એવું છે કે આ જે વિસ્તાર છે એમાં પૂરજોશમાં ચાલતું માઇનિંગ છે માઇનિંગના કારણે ટુરિઝમમાં જે પ્રવાસી આવવા જોઈએ આવતા નથી અને જેના કારણે અત્યારે હાલમાં આ વિસ્તારમાં જે ખરીદી થવી જોઈએ રમકડાની એ થતી નથી એટલે સરકારે આને ટુરિઝમમાં ડેવલોપિંગ કરવું જોઈએ અને જે અત્યારે મૃતપાય થઈ રહ્યો છે આ રમકડા બજાર એને ફરી મોટા પાયે થવા માટે એને જે એજ્યુકેશન આપવાનું હોય એની સહાય કરવાની હોય જે સબસિડી લાવવાની હોય એના માટેની યોજનાઓ સરકારે ઘડવી જોઈએ બિલકુલ દર્શક મિત્રો અન્ય મતદાર પણ આપણી સાથે ઉપસ્થિત છે આપનું નામ જણાવશો રાજકુમાર ગુર્જર રાજકુમારજી અહીંયા વિકાસ પહોંચ્યો છે કે નથી પહોંચ્યો સહેજ પણ નથી પહોંચ્યો હું તમને કહું આ ગેડગાડથી શરૂઆત કરું છું એક તો ઈડરિયા ગઢ એટલે અમારી આ સાંસ્કૃતિક ધરોહર કહો અસ્મિતા કહો કે લાગણી અમારી આને સંવેદનાઓ જોડાયેલી છે એને બચાવવાની વાત તો બાજુએ રહી સરકારે આના માટે પૈસા ફાળવ્યા અને નીચે કંડમાં એમાં કટકી થઈ ગઈ કરોડો રૂપિયા એના બદલે લાખો ખર્ચીને કરોડોની કટકી કરી નાખી અને ઈડરગઢ બચાવવાનું નામ લઈને ખાલી બતાવવા માટે એમ કહે છે કે ભાઈ અમે આ પૈસા ફાળવ્યા પણ કોઈ અત્યારે નથી ઈડરના લોકોની લાગણી સંવેદના અને એમની અભિલાષા ઈડરગઢ જોડે જોડાયેલી છે એના એનું તમને સાંપ તમે સાંભળ્યું છે ઈડરિયો ગઢ જીત્યા રહ્યા આને અમારો વિશ્વાસ પ્રતિષ્ઠા અને બધું ઈડરગઢ છે એ બચશે તો અમારે સ્મિતા બચશે રહી વાત માગવારી રોજગારીની અત્યારે તમે એક વિચાર કરો હમણાં પોલીસની ભરતી ગઈ એમાં અમારે ત્યાંથી ને આખા ગુજરાતમાંથી પચીસ લાખ છોકરાઓએ ફોર્મ ભર્યા ભરતી કેટલી હતી ખાલી દસે એમાં એન્જિનિયર ડોક્ટરો બધા સામેલ હતા અને એમને કોઈ એમાં રસ લીધો નહીં અને શું કોને નોકરી કેટલા મળી આઠ હજાર બરાબર પણ આ લોકો બેકાર ફરે છે અત્યારે સરકારે આટલા વર્ષોમાં એક લાખ પણ નોકરી સત્યાવીસ વર્ષમાં એક લાખ નોકરી આપી નથી બરાબર છે આ મોટી વસ્તુ છે પણ રાજકુમારજી સરકાર તો એવું એક એજન્ડા બતાવે છે કે તમે નાનો મોટો લારી ગલ્લો ચલાવો એ પણ એક પ્રકારનો રોજગાર છે ને એટલે ભજીયા તોડે એમ તમે રોજગાર ગણતા તો ગણો પણ મને એવી ખબર છે ત્યાં સુધી આ અત્યારે જે ચાલી રહ્યું છે એ યોગ્ય નથી બરાબર છે અને સરકારે આના માટે કંઈક કરવું જોઈએ યુવાનો અત્યારે બેરોજગાર ફરે છે એને ફક્ત કોઈ લાગણીઓ સાથે જોડીને એમને નુકસાન ના કરવું જોઈએ માનસિક ને શારીરિક અન્ય સમસ્યાઓ પણ જાણવાનો પ્રયાસ કરીશું અને એક મતદાર છે આપણું નામ જણાવશું અંબાલાલ પટેલ અંબાલાલજી આપના મતે સમસ્યા આપ તો વર્ષોથી અહીંયા રહેતા હશો નેતાઓની સ્થિતિ શું છે અને વિસ્તારની સ્થિતિ શું છે અમે તો નાના મોટા જ અહીં આ વિસ્તારમાં થયા છીએ આ ડુંગરોમાં અમે ખેલ્યા છીએ એનું મહત્ત્વ અમને હૃદયમાં છે કેમ કે ઈડરગઢ એક પૌરાણમાં જેની માહિતી છે એવું આ ઈડરગઢ છે આપણું દેશનું નામ જે ભારત પડ્યું એ કણ્વ ઋષિ કણ્વ ઋષિને ત્યાં દુષ્યંત રહ્યા અને દુષ્યંતને શકુંતલાના લગ્ન થયા અને એના જ આ ભરત અને એનો જ આ ભારત દેશ છે હવે આખો પર્વત છે દરેક ટૂંકે એને કોઈને કોઈ હિસ્ટોરિક પ્લેસ છે ધાર્મિક સ્થળ છે જૈન દેરાસરો છે પેલેસો છે શ્રીમદ રાજચંદ્ર જે આધ્યાત્મિક ગુરુ છે રાજ મહાત્મા ગાંધી એમનો આશ્રમ છે આવા ગઢને તોડવા માટે આ લોકો લા લાલસા બતાવી છે અને બે હજાર સત્તરથી અમે આને બચાવવા માટે પ્રયત્ન કર્યા આની પ્રજા ઈડરગઢની આખી પ્રજા ઈડર વિસ્તારની આખી પ્રજા એમાં એવો કોઈ અધિકારી નથી એવો કોઈ મિનિસ્ટર નથી કે એને જે કોરસ્પોન્ડન્સ ના કર્યું પત્રવ્યવહાર ના કર્યો હોય અમે આ ઈડરગઢ સંપૂર્ણપણે સ્વૈચ્છિક રીતે બે વખત તો બંધ રહ્યું વીસ દિવસના પ્રતિક ઉપવાસ થયા પણ સરકારના કાને કશું સંભળાતું નહીં સરકારને ખાલી આ પથ્થર જ દેખાય છે એનું કંઈ પુરાતત્વ મહત્ત્વ દેખાતું નથી ઇવન છેલ્લે તો અમે ચારેક હજાર તો દરેક વ્યક્તિએ પોતાના ઘેર ઘેરથી પોસ્ટકાર્ડ લખ્યા છે પણ કોણ જાણે કેમ પ્રાઇમ મિનિસ્ટર સુધી પણ આ વાત પહોંચતી નથી કે એ વાત સાંભળવા માગતા નથી કે પ્રાઇમ મિનિસ્ટર પોતે પણ એમના પૂર્વજીવનમાં અહીં વિચર્યા છે અને રાચંદ્રજીએ તો એવું કીધું છે કે મહાર મહાવીર સ્વામીના સ્વરૂપમાં બી એ પોતે વિચરા છે એટલો આપ પુરાણમાં જ એનો ઉલ્લેખ છે એવા પર્વત છે બીજે ક્યાંય માઇનિંગ થતું હોય તો આપણે કંઈ એને રોકતા નથી કે એનો કોઈ વિરોધ નથી કેવા આ એક આખી વસ્તુ ઓળખ છે અમે ઈડર ગઢ કહીએ એટલે કંઈ આખા ગુજરાત કે ઈડરમાં નહીં પણ તો દુનિયાભરમાં જાણીતી વસ્તુ છે તો બચાવો ફરજ છે સરકાર કેમ સાંભળતી નથી આટલા વર્ષોથી એ જ નવીની વાત છે પ્રજા તો એનાથી એટલો બધો આક્રોશ છે કે ન પૂછો વાત જી આપનું નામ જણાવશો

મારી ખુરશી સલામત રાખો પછી તમારે નીચે જેમ કરતા હોય રીતે કરજો સાહેબ અને અમે આર્બુદા સેનાનો આ તમે આ ખેસ જોતા હશો આ મારા ખેસ જ એટલા માટે ધારણ કરવો પડ્યો છે ચૌધરી સમાજના કે જ્યાં ભ્રષ્ટાચાર ભય અને ડર લોકોમાં જે ઘુસાડ્યો છે અને એમાં વર્તમાન સરકારે એને દૂર કરવા માટે અને સમાજ ચૌધરી સમાજ તો નહીં પણ એના સિવાયના આઢારે આલારમનું જોજો નુકસાન થઈ રહ્યું છે જો જો ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે એના જોડે ઊભો રહવા માટે અમારે એક સંગઠનનું નિર્માણ કર્યું છે અને આ ગઢની જે વાત ચાલે છે આ ગઢ તો ઠીક આ બાજુમાં રાણીતર આવશે એનું બ્યુટિફિકેશનનું કામ ક્યારથી ચાલુ છે અને ક્યારે પૂરું થવાનું છે કોઈને ખબર જ નથી સાહેબ અને માલામાલ વીકલી પિક્ચર જેવું છે જેને ભ્રષ્ટાચાર જાણ્યો એ અંદર સીધો ભાગીદાર બરાબર એટલે એક કરોડના જેટલા ભાગીદાર એવા દિવસે દિવસે ભાગીદાર વધતા જ જોઈએ છે અને આ ઈડરગઢની વાત કરો તો હું દરરોજ જયારે ઈડર ઈડર થી નીકળું થઈને જોઉં છું અમારા પૂર્વ ધારાસભ્ય અને શું કેવાય સરકારમાં મંત્રી રહ્યા વિધાનસભાના અધ્યક્ષ રહ્યા એવા માન્ય રમણલાલ વોરા સાહેબે આ ગઢને લીલો કરવા માટે એવી વેલ લગાવવાના હતા એટલે એવું ફૂટી કે નથી ફૂટી એના માટે મારા ઉપર જઈને તપાસ કરવાની છે વર્ષોથી એમને વાત કરી છે આ ઉપર હું એવી વેલો લગાવી દઉં કે આ ગઢ એકદમ એકદમ ઠંડો થઈ જાય એટલે ઉનાળાના દિવસોમાં જે ઈડરની જનતાને ગરમી સહન કરવી પડે છે એ ના કરવી પડે અને એમના જ મરત ત્યાં પરમ પૂજ્ય કષ્ટભંજન દાદાના સેવક અને અમારા ઈડરનું શું કહેવાય કે ભાજપના તો પીડ નેટર નેતા કહેવાય છે અશ્વિનભાઈ પટેલ લાલોડાવાળા બીજું કોઈ નહીં એમની અમી દ્રષ્ટિઓના પર એ પેલા ફોટોગ્રાફર હતા અને આમાં ગઢનું ખનન થવાનું મુખ્ય કારણ એ કે બન્યું કે ઓના પર પહેલી નજર ફોટોગ્રાફરો પડી અને ફોટા પાડતા પાડતા એવી એમની કુદ્રષ્ટિ પડી કે આમાંથી કઈક નીકળે એવું છે આને ખોતરી અને આને તોડી કાઢ સાહેબ તો આ તો ઈડરની જનતા છે ચૂપ રહેવાની નથી અને ચૂપ રહી પણ નથી યોગ્ય સમય ને યોગ્ય દિશાની રાહ જોતી હતી આજ અર્બુદા સેના ઈડર ગઢ બચાવ સમિતિના જોડે છે અને આગામી દિવસોમાં ઇલેક્શન આવવાનું છે ઈડરનો જે પણ વર્તમાને ધારાસભ્ય થવા માંગતો વ્યક્તિ હોય એ જાહેરમાં ખાતરી આપશે કાયદર ગઢનું ખનન બંધ થશે અને જો જે સીબી કે હિતાજી લાગશે તો પેલો એના આગર હું ખાડામાં પડીને મરે બાકી આ ખનન નઈ થવા દઉં તો એની જોડે જ ઈડરની જનતા આગામી દિવસોમાં રહેશે એ હું તમને સ્પષ્ટ ચેતવણીન ખાતરી આપું છું પણ ઈડરની પ્રજાને કદાચ એ દ્રષ્ટિકોણ દેખાતો નહી હોય કે સરકાર વિકાસ કરવા માંગે છે આપ જે કહો છો કે ખનન ન થવું જોઈએ તો માઇનિંગ કરીને કદાચ સરકારને વિકાસ દેખાતો હશે ને ઈડરની પ્રજા માટે સરકાર ના પ્રજાનો વિકાસ નથી કરવો સરકારને એમના જે મરતિયાઓ છે દરેક તાલુકામાં ચાર ચાર પોચ પોચ દસ દસ બનાયેલા છે એમનો વિકાસ છે જે સરકાર ચિત્તા લાઈન ચિત્તા બચાવવા માટે આટલો અભિયાન ચલાવતી હોય તો એ અમારા દીપડા છે સાહેબ બરાબર છે એ દીપડાને બચાવવા માટે અભિયાન ચલાવવા આ પવિત્ર ભૂમિ કે જ્યાં રાજચંદ્ર ભગવાન વિર્યા છે એવું કહેવાય છે કેતા હતા કે અમે મહાવીર સ્વામી આગળ જોડે વિસરેલા છે આ પવિત્ર ભૂમિ પર ગઢ છે સાહેબ રાજાઓનું રાજ છે એવું કહેવાય છે કે ઈડરિયો ગઢ અમે જીત્યા રે આનંદ ભયો આ ગઢને અત્યાર સુધી કોઈના આ ગઢ નમ્યો નથી અને આ કહેવાથી સરકાર જો એમતી હોય કે આ ગઢને નમાઈ ગયા છે તો એ અશક્ય છે સાહેબ આ સરકારના ઉપર હે પણ આ ગઢની કોકરીયા લેવી નથી અને અત્યારે જે ખનન માઇનિંગ થઈ ગયું છે પાછળના બાજુ જેનાથી ઈડરની જનતા અને ઈડર પ્રદેશની જનતા ચૌદસો ને ચુમ્બાલીસ ગોમનો ધણીનો રાજા હતો એ જો ચૌદસો ને ગોમની જનતા જ ના જાણતી હોય તો આ મીડિયાના માધ્યમથી સીધું જણાવું છું કે આ જે ગઢ દેખાય છે એના પાછળથી ખોખલો કરી દેવામાં આવ્યો છે સમય છે આ ઇલેક્શન છે અને આપણે જાગશું

ઈડરિયો ગઢ જીત્યા આનંદ ભયો આવો એક હું કહેવાય પ્રવાસન ધામ તરીકે વિકસાવ્યું છે અહીંયા જો ડેવલપ કરવામાં આવે તો અહીંયા રોજનો ઘસારો આ અત્યારે આ પેલો બે બેનો બેઠો છે કલાકથી હજી વાટલી ફેવડે છે પાલી ખખરાવું છે પણ ગ્રાહકી નથી તો એમનો એમનો ઉદ્યોગ એમનો જે ધંધો ધમધમ તો થયો છે પણ ક્યારે કે સરકારને પ્રવાસનમાં લેવો પર અમિતાભ બચ્ચન નહીં અહીંયા લાવો પર અને કેવું પર કે ભાઈ કુછ દિન તો ગુજારો ઈડર મેં ઓર ઈડરિયા ગઢ નહીં દેખા તો કુછ નહીં દેખા બિલકુલ બિલકુલ પણ આ ધરોહર કદાચ સમાપ્ત થાય ભવિષ્યમાં તો એનાથી ઈડનની પ્રજાને ફરક શું પડે છે આ ધરોહર સમાપ્ત થઈ જવાથી આ એક પૃથ્વીનું બેલેન્સિંગ કુદરતે કરેલું છે બરાબર છે અમારા વડવાઓ એવું કી છે કે આ કુદરતી બેલેન્સિંગ છે બરાબર આ ઘઢ તમે કે મેં બનાવેલો નથી આ કુદરતની જે તે વખત આ ધરાનું પેલું બન્યું એ વખત કુદરતે એક બેલેન્સિંગ રૂપે આ પથ્થરના ડુંગરો ગોઠવેલા છે બરાબર છે એ બેલેન્સ હટવાથી આપોઆપ હોનાર હતો કુદરતી આફતો આ કોરોના કોરોના તો ખાલી ચમકાર હતો એનો બાપ અહીં આગળ આગળના દિવસોમાં જો પ્રજા આ રીતના મૂંગા મોટે સહન કરતી રહી અને આ રીતના ડુંગરોથી લઈને પ્રાણીઓથી લઈને જીવોથી લઈને બધાનું નુકસાન થવા મળ્યું જો પ્રજાએ અવાજ ના ઉઠાયો તો આગામી દિવસોમાં પ્રજાના કોરોનાથી ભયંકર મોટી મુસીબતો મોટી બીમારીઓ આવી અને સહન કરવી પડશે સાહેબ ઓકે તો દર્શક મિત્રો કુદરતી સંતોલન નહીં જળવાય તો કુદરતી આફતો આવી શકે ત્યાં સુધીની ચિંતા અહીંના નગરવાસીઓ કરી રહ્યા છે અહીંના મતદારો કહી રહ્યા છે જેમની સમસ્યાઓ જણાવી રહ્યા છે ત્યારે ખાસ એમણે વાત કરી કે અહીંયા કૌભાંડો કરવામાં આવી રહ્યા છે ભરતીની પણ વાત એક મતદારે ઉલ્લેખ કર્યો છે તો એવા એક યુવા મતદાર પણ આપણી પાસે ઊભા છે એમની સાથે વાત કરીશું આપનું નામ જણાવશું હે જ સુરેશભાઈ સોની હું છેલ્લા ત્રણ વર્ષથી યુપીએસસી ને જીપીએસસીની તૈયારી કરી રહ્યો છું પણ મારા સાબરકાંઠા ક્ષેત્રમાં કોઈ બી સરકારી કે ખાનગી કોઈ બી સંસ્થા હોય તેમાં સાબરકાંઠા સાબરકાંઠા બેંક પણ આવી ગઈ ને સાબર ડેરી પણ આવી ગઈ તો આ તમામ ક્ષેત્રોમાં આ તમામ ક્ષેત્રોમાં કોઈ પણ ડોનેશન વગર કોઈ બીને જોબ મળતી નથી ત્રીસ કે પાંત્રીસ લાખ સાહેબ તમારી જોડે હોય તો તમને જોબની ઓપોર્ચ્યુનિટી મળે છે બાકી તમને જોબ મળતી નથી તો મારી આ સરકાર સરકારને એ જ વિનંતી છે કે અમારા જેવા વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે નહીં મળે અમે જે આટલા સમયથી મહેનત કરી રહ્યા છીએ એનું શું પણ સરકારના દાવા મુજબ ઘણી બધી ભરતીઓ કરવામાં આવે છે ઘણી બધી ભરતીઓ કરવામાં આવે છે પણ તમે અત્યારે સાબર ડેરીમાં કે સાબરકાંઠા બેંકમાં કે અહીંની ઈડનની સ્થાનિક સંસ્થાઓમાં જઈને જુઓ તો તમને જાણવા મળશે કે ત્રીસ કે પાંત્રીસ લાખ રૂપિયા ડોનેશન સિવાય તમને અહીંયા જોબ મળતી જ નથી ત્યાંના જે દાવેદારો છે તેમના છોકરાઓ કે છે તેમને જ નોકરી મળે છે તો અમારા જેવા વિદ્યાર્થીઓને ન્યાય મળશે કે નહીં મળે બરાબર છે અચ્છા બે બીજી કોઈ ભરતીની આપણે વાત કરો છો પણ ભરતીમાં એવું કહે છે પેપર ફૂટી જાય છે એ બધી સમસ્યાઓ ખરેખર નડે છે

લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે નેતાઓ પોતાનો વિકાસ કરી રહ્યા છે પણ પ્રજાનો કોઈ વિકાસ થતો નથી અને આવી ધરોહરને સાચવામાં નહીં આવે તો અહીંની પ્રજા છેક સુધી લડી લેવાના મૂળમાં જોવા મળી રહી છે તો દર્શક મિત્રો ઈડર વિધાનસભામાં અમે પહોંચ્યા હતા જીએસટીવીની આ ટીમ પહોંચી છે ત્યારે ઈડર વિધાનસભા સિવાય હવે સાબરકાંઠાની અન્ય વિધાનસભા બેઠક પર જઈશું અને ત્યાં પણ જાણવાનો પ્રયાસ કરીશું મતદારોના મનની વાત તો દર્શક મિત્રો ટીમ પહોંચી સાબરકાંઠાની બીજી એક વિધાનસભા જેનું નામ છે હિંમતનગર હિંમતનગર વિધાનસભામાં પણ અનેક સમસ્યા જોવા મળી રહી છે અને એ પણ જાણીશું મતદારોના મનની ભાગરૂપે તો આવો આપણી સાથે જોડાયા છે ઘણા મતદારો એમની સાથે વાત કરીશું આપનું નામ જણાવશું મારું નામ મુદસર વિજાપુરા છે ભાઈ અહીંયા હિંમતનગર વિધાનસભામાં સૌથી મોટી સમસ્યા આપણા સૌથી મોટી સમસ્યા કાલે જે જાહેરાત થઈ એક કોંગ્રેસ પક્ષ તરફથી જે ઉમેદવારની છેલ્લા પચીસ વર્ષથી પાટીદાર ઉમેદવાર અહીંયા હારે છે તો એ કોંગ્રેસ પાર્ટી એવું લાગે છે કે સ્પેશિયલી કોઈ સેટિંગ કરીને હારવા માટે અહીંયા ઉમેદવાર આપતી હોય એવું મને લાગે છે વિધાનસભા વિસ્તારની અમારા મુસ્લિમ સમાજની મોટા મોટી સમસ્યા જ આ છે કોંગ્રેસ પક્ષ માટે સમસ્યા

વાત સરકાર બહુ મોટી મોટી કરતી હોય અને ફેંકવામાં પહેલો નંબર આવે આપણી સરકારનો બીજું એ કે આ હિંમતનગર શહેરમાં ઘણા વિસ્તારોમાં રોડ રસ્તાની સમસ્યા હોય પછી હિંમતનગરમાં ટાઉન હોલમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો તલા અમારા ચીફ ઓફિસર ને એન્જિનિયર પણ એન્ટી કરપ્શનમાં ગયેલા છે અને સરકાર મોટી મોટી વાતો કરે એક નંબરની સરકાર અમારી જી બિલકુલ કુમારજી બીજી વાત એ થાય તમે કીધું સિવિલની વાત કરો ભીલોડાના જે લોકો છે તે આરોગ્ય કેન્દ્રમાંથી ત્યાં પણ સુવિધાનો અભાવ છે એ લોકોને હિંમતનગર રિફર કરવામાં આવે છે જો સિવિલ સારી ન હોય તો ત્યાંથી રિફર શું કરવા કર ભીલોડાથી કે રાજસ્થાનથી અહીંયા આવે અને અહીંયાથી અમદાવાદ મૂકવાના આ સુવિધા ફૂલ સુવિધા એમ્બ્યુલન્સ તો ફી ઓફ મળી જાય સીધો અમદાવાદ જ રહે ભાઈ ડેડ બોડી જ આવે પાછી એવી હાલત છે આ સિવિલમાં એટલે હિંમતનગરમાં વિકાસના નામે કશું જોવા નથી મીંડું વિકાસના નામે મીંડું બીજું નથી 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 એની પ્રજા જાગૃત રજૂઆત રજૂઆત કરતી અમે ઘણી કરીએ છીએ અમારા ઉપર બી કેસ કરેલા છે રજૂઆત કરીએ હમણાં ઓગણત્રીસ તારીખે સિવિલ આગળ ધરણા બી કર્યા બરાબર તાઇફા કોક કરીએ એટલે પોલીસ આવે કે ભાઈ ઉઠાઈ જાય આગળ અમે મંજૂરી માંગીને કર્યા કે તાત્કાલિક પૂરો કરો પ્રોગ્રામ એ બધા સરકાર ઉપરથી પ્રેસર હોય દર્શક મિત્રો અહીંયા મતદારોના મનના વાતમાં સિવિલ હોસ્પિટલની સૌથી મોટી સમસ્યા જોવા મળે છે અને આજ સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો આરોગ્યમાં માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા છે બજેટ ફાળવવામાં આવે છે દર વર્ષે ગુજરાતમાં બજેટ ફાળવાય છે તેમ છતાં પણ સુવિધાના નામે કેમ મીંડું જોવા મળે છે તે સવાલ મુખ્યત્વે અહીંયા થઈ રહ્યો છે અન્ય મતદાર પાસે પણ જાણીશું કે શું સમસ્યા જોવા મળી રહી છે આપનું નામ મારા અબ્દુલ કાદીર ડોઈ છે બે ત્રણ મહિના પહેલાં હું સિવિલમાં ગયો તો ત્યારે જે અત્યારે નવી સિવિલ બની છે ઉપરથી પાણી પડે છે અને જે સ્ટાફ હોય છે એ બરાબર જવાબ નથી આપતા અને આજે કોરોનામાં જોયેલું છે કે કોરોનામાં સિવિલના બાર લાઈનો લાગતા હતી ત્યારે અમારે રડવું આવતું શું ચાલી રહ્યું છે અને બીજો એક મુદ્દો છે કે અમારા માટે અમારા માટે રોજગાર નથી એના માટે અમારે શું કરવું શું ના કરવું એના માટે અમારે ખબર નથી પડતી અને બીજી વાત છે ગૃહ ગૃહિણીને ત્યારે ગેસના બોટલ એક હજાર છે ઘર કઈ રીતે ચલાવવું કઈ રીતે પેટ્રોલ પુરાવવું કઈ રીતે બધી સમસ્યાઓ થઈ ગઈ છે આમાં મીડિયમ માણસને અમે ભણેલા લખે ગણેલા માણસને નોકરી કઈ સરકાર આપશે એ અમને એ ખબર નથી પડતી અબ્દુલજી એવું નથી લાગતું કે તમે બેરોજગારીનો મુદ્દો ઉઠાવી રહ્યા છો જે ચૂંટણી મુદ્દો ખરેખર ગુજરાત વિધાનસભા માટે લાગે છે કારણ કે હિન્દુ મુસ્લમાનનું વધારે રાજકારણ જોવા મળે છે લાગે છે રોજગારી પહેલી જોઈએ હિન્દુ મુસ્લિમ તો ભાઈ ભાઈ છે કારણ કે રોજગાર મળશે બધું મળશે તો જ આગળ આપણો ઇન્ડિયા વધી શકશે તો આ વિધાનસભામાં સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવતું કારણ શું આ વિધાનસભામાં નિરાકરણ તો સર હવે ઉપરથી જ સેટિંગ થતું હોય ગાંધીનગરથી સેટિંગ થતું હોય તો અમે કે કઈ રીતે કરી શકશું કઈ રીતે રોજગારી લઈ શકશું કારણ કે એના માટે એવું છે સિવિલ હોસ્પિટલની સાથે સાથે બેરોજગારીનો મુદ્દો મુખ્યત્વે જોવા મળે છે ભલે રાજકારણીઓ કદાચ આ મુદ્દાને રાજકારણીનો મુદ્દો ન બનાવતા હોય પણ મતદારોના મનની વાતમાં તો જાણવા મળી રહ્યું છે કે મુદ્દો બેરોજગારીનો છે અને એક મતદાર આપનું નામ યુસુફ ખાન પઠાણ યુસુફભાઈ મતે અહીંયાની સમસ્યા કઈ કઈ છે હિંમતલ શહેરની અને ખાસ કરીને હિંમતલ વિધાનસભાની સમસ્યા કહું તો એક ટ્રાફિકનો એક બહુ મોટો જટિલ પ્રશ્ન છે ટ્રાફિકની એટલી બધી સમસ્યા છે હિંમતનરમાં કે તમે જ્યાં જુઓ ત્યાં લાંબી લાંબી કતારો લાગેલી છે ટ્રાફિક જામના દ્રશ્યો તમને જોવા મળશે હિંમતનરમાં વર્ષોથી લગભગ પાંચેક વર્ષથી ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે ટ્રાફિક સિગ્નલના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થયો પણ હાલમાં કોઈ પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ નથી ટ્રાફિકની એટલી બધી સમસ્યા છે કે લોકો ટ્રાફિકના લીધે એટલા પરેશાન થાય કે ટ્રાફિકમાં લાખો હજારો રૂપિયાનું પેટ્રોલ લોકોને એમને મફત જ બળી જતું હોય છે એક તો મેઇન ટ્રાફિક જે સમસ્યા છે બીજું અહીં રોડ ને રસ્તા શહેરમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બી રસ્તાઓની ગટરની અને પાણીની બહુ સુવિધાઓનો અભાવ છે કરોડો રૂપિયા ખર્ચે છે તો જાય છે ક્યાં હવે એ તો ભ્રષ્ટાચાર એટલો બધો છે ગુજરાતમાં કે એ તો તમને બી ખબર હશે આમ લોકોને બી ખબર છે કે ભ્રષ્ટાચારમાં રાજચીલી સરકાર છે કરોડોનું ભ્રષ્ટાચાર થાય છે હાલ આપણે મોરબીની જે હોનારત થઈ એ બી એક ભ્રષ્ટાચારનું ઉદાહરણ જ છે એ મોરબીમાં જે લાખો હજારો લોકો મર્યા લગભગ બસો થી ત્રણસો લોકો મર્યા એ એમની કેપેસિટી કરતા વધુ લોકોને એમને ટિકિટ આપી દીધી વધુ લોકોને પાસ આપ્યા અને મેન્ટેનન્સમાં ભ્રષ્ટાચાર થયો અને આ પુલ તૂટેને આવ્યો હોનાર મોટી થઈ એ આપણે નરી આંખે દેખાય છે ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા કરાય છે ને આપકો જો ભ્રષ્ટાચાર થાય છે દાવા તો બહુ મોટા મોટા કરવામાં આવે છે ભાજપ સરકારમાં દાવાઓ ખાલી પોકળ દાવાઓ છે ખાલી વાયદા બજાર જ છે બીજું કશું જ નથી આ સરકારમાં લોકોને રાહત જેવું કશું લાગતું નથી અચ્છા વાયદા બજાર છે એટલા માટે આટલા લાંબા વર્ષોથી આપણે ભાજપને અહીંયા સરકારમાં સત્તામાં જોઈએ છીએ અત્યારે હાલ સરકારની વાત કરીએ તો પાર્ટી કોઈ પણ હોય પણ છેલ્લા ઘણા સમયથી કોઈ એજ્યુકેટેડ ઉમેદવાર નથી હોતો ભણે ગણેલા લોકો અભણ જોડે જો સર્ટિફિકેટ લેવા કે પછી નોકરી માંગવા જતા હોય તો જે જડમૂળમાં જવાની આપણે વાત કરીએ તો પહેલાં તો આપણી સરકાર જ એજ્યુકેટેડ હોવી જોઈએ દરેક ભણે ગણેલા લોકો અભણ જોડે જો નોકરી માટે જતા હોય તો મારી એવી અપીલ છે કે ખરેખર આપણી સરકાર એજ્યુકેટેડ હોવી જોઈએ બરાબર ઓકે એટલે આપના મતે બેરોજગારીનો મુદ્દો છે પણ આટલી બધી ભરતીઓ કરવાના દાવા કરવામાં આવે છે સરકારી ભરતી થાય છે ભરતીઓ તો થાય જ છે પણ એક પોઈન્ટ માટે બે પોઈન્ટ માટે વિદ્યાર્થી રહી ગયો પણ ખરેખરમાં જે ભ્રષ્ટાચાર ભણવા બાબતે પણ છે પેપર લીક થાય છે આ છે તે છે અને ખરેખર મેન મારો વિષય તો એ જ છે કે આપણી સરકાર પહેલાં તો એજ્યુકેટેડ હોવી જોઈએ એજ્યુકેટેડ માણસ પાસે તમારી ડિગ્રી લઈને તમે જશો તો એ તમારી ડિગ્રીની વેલ્યુ ગણશે આપણો ઈશારો છે કે મંત્રીઓ પણ એટલા બધા ભણેલા નથી અત્યાર સુધી મેં નથી જોયું કે જે સરકાર એટલી બધી એજ્યુકેટેડ ઉમેદવારોને કેન્ડિડેટ તરીકે સિલેક્ટ કરતી હોય બરાબર છે ઓકે દર્શક મિત્રો પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે અને એક પૂછવાનો પ્રયત્ન કરીશું આ સમસ્યાનું સમાધાન નથી કેમ આવતું સમાધાન કેમ નથી આવતું કે જે કોન્ટ્રાક્ટ બેઝ હોય કે કોન્ટ્રાક્ટ બેઝ અત્યારે હાલમાં સરકાર ચાલતી હોય કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી લે જે ઓળખીતા હોય કે કમિશન વધારે આવતા હોય કોન્ટ્રાક્ટ બેઝ એ લોકોને નોકરી રાખવાને બીજા લડતા રહે બીજું અહીંયા અમારે અમદાવાદથી રાજસ્થાન સુધીનો રોડ બની રહ્યો છે એ લગભગ પાંચ વર્ષથી બની રહ્યો હજુ સુધી બની નહીં રહ્યો એ રોડ અને લગભગ બે ત્રણ તો પુલ બી તૂટી ગયા એવી હાલત છે અને લગભગ એવું મને એવું લાગે છે જેમ વચમાં આજે આ પુલ તૂટે એવી રીતે અહીંયા બી તૂટે એવું લાગી રહ્યું છે બે ત્રણ મહિનામાં એવી હાલત છે હિંમતનગર મતનગરની દર્શક મિત્રો કરોડો રૂપિયાના ખર્ચા થાય છે રોડ રસ્તા પાછળ જે બજેટ ફળવાય છે પણ આ બજેટ ક્યાં જાય છે કોઈને ખબર નથી પડતી લોકોનું એવું જ કહેવું છે કે ભ્રષ્ટાચારના રોડ રસ્તા વિકાસ કરવામાં આવી રહ્યા છે અને ભ્રષ્ટાચારના ભાગરૂપે આરોગ્ય પણ કથળી રહ્યું છે રોડ રસ્તાનો વિકાસ પણ કથળી રહ્યો છે સાથે સાથે એક મતદારે બહુ સારી વાત કરી કે શિક્ષિત મંત્રીઓ જો ના હોય તો આપણે શિક્ષણની શું વાતો કરી શકીએ નોકરીઓની શું વાતો કરી શકીએ બેરોજગારીનો સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે તો આ હતા હિંમતનગરના મતદારોની મનની વાત તો જીએસટીવીની ટીમ અહીંયા પહોંચી હતી હિંમતનગર વિધાનસભામાં કે જ્યાં મતદારોના મનની વાત સાંભળી છે તો આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું અને અન્ય વિધાનસભાની બેઠકોની બધી જ રજૂઆતો આપના સમક્ષ રજૂ કરતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર